ઈશ્વરે બનાવેલી સૃષ્ટિમાં કોઈ પણ પરિપૂર્ણ નથી હોતું. અહીં બધાના કંઈક ને કંઈક ખૂબી અને ખામી હોય છે. બધા પાસે બધું હોતું નથી અને બધાને બધું મળતું નથી. દિવ્યાંગ બાળકો વિશે એવું કહેવાય છે કે જેની પાસે દિવ્ય અંગ હોય તેમને દિવ્યાંગ કહેવામાં આવે છે. અસામાન્ય હોવા છતાં સામાન્ય જીવન જાણે એવા બાળકોને દિવ્યાંગ બાળકો કહેવામાં આવે છે. એવા જ દિવ્યાંગ બાળકોની આજે વાત કરવી છે. ભાવનગરમાં આવેલ અંકુર દિવ્યાંગ બાળકોની શાળાના બાળકો જાતે રાખડી બનાવી રહ્યા છે અને પોતાના પરિવારને પણ આર્થિક મદદ કરી રહ્યા છે. મેરું તો ડગે પણ જેના મનને ડગે તેવા બાળકો એટલે કે અંકુર દિવ્યાંગ બાળકોની શાળાના બાળકો આ શાળામાં બાળકોને લાંબા સમય સુધી તાલીમ આપ્યા બાદ બાળકો રક્ષાબંધનના પર્વમાં રાખડીઓ તૈયાર કરી રહ્યા છે. મંદબુદ્ધિના બાળકો દ્વારા બનાવાયેલી 2 લાખથી વધુ રાખડીઓનું હાલ વેચાણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, દિવાળીના સમયમાં તેઓ કોડિયા અને અન્ય વસ્તુ પણ તૈયાર કરતા હોય છે. અહીંના શિક્ષકો દ્વારા તેમને તાલીમ પણ આપવામાં આવે છે. બાળકો છે અહીંયા રાખડી બનાવવાનું કામ કરે છે. જે 18 વર્ષથી ઉપરના જે બાળકો છે તે સરસ રીતે રાખડીઓ બનાવે છે, રક્ષાબંધન પર્વ આવે છે એટલા માટે. અને અમારી આમ જનતાને બધાને વિનંતી છે કે અમારા બાળકોએ બનાવેલી રાખડીની ખરીદી કરે અને અમે બહાર ગામ ઓનલાઈન અને ઓફલાઈન પણ અમે વેચાણ કરીએ છીએ અને બધાને સરસ રીતે પહોંચી જાય એવું આયોજન અમે કરીએ છીએ. અને અમારા બાળકો દોરા કાપવાથી માંડીને રાખડી બનાવીને પેકિંગ સુધીનું તમામ કામ બધા પોતે જાતે જ કરે છે. અમારે શિક્ષકોએ તેમને ફક્ત ટ્રેનિંગ આપવાની હોય છે. અમારા બાળકો જે 18 વર્ષ પૂર્ણ કરે છે અહીં શિક્ષણ અને તાલીમ મેળવ્યા બાદ એને અમે સ્કિલ ટ્રેનિંગ અંતર્ગત જુદા જુદા વિભાગની અંદર જ્યારે જ્યારે જેની જરૂરિયાત, એક્ઝામ્પલ દિવાળી ઉપર હોય તો કેન્ડલ બનાવવાનું, રક્ષાબંધન ઉપર રાખડી બનાવવાનું. અને આ કામ આપણને લાગે છે એવું પણ એક જ પ્રકારનું રિપીટેડ વર્ક હોય છે તો અમારા બાળકો ખૂબ સરસ રીતે કરી શકે છે. અને અમે છેલ્લા ઘણા વર્ષોથી આ રાખડીનો પ્રોજેક્ટ ચલાવી છે અને અમારા બાળકો ખૂબ સુંદર રાખડીઓ બનાવે છે અને અમે સમાજ સુધી પહોંચતી કરીએ અને આ બાળકો પણ ઇન્ડિપેન્ડન્ટ બને એ રીતે અમે પ્રયત્ન કરીએ છીએ.